સુરતમાં ચાલુ ગાડીએ મોબાઈલ ચેન અને પર્સ સ્નેચિંગની ઘટનાઓ વધી ગઈ છે, ત્યારે વધુ સુરતમાં 6 જેટલી પર્સ ચેન અને મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ નોંધાવા પામી છે. સુરતમાં ચાલુ ગાડીએ સ્નેચિંગની ઘટનામાં વધારો જોવા મળ્યો છે, જેમાં સરથાણા પોલીસ મથકની હદમાં સરથાણા વનમાળી ચોકડીથી બાપા સીતારામ ચોક જતા મૂળ અમરેલીના હાલ સરથાણા સીમાળા ગામ ખાતે રહેતા ગોબરભાઈ કથરિયાના ગાળામાંથી બાઇકરો સોનાની ચેન તોડી ભાગી છૂટ્યા છે. જેણે પૂણા પોલીસ મથકની હદમાં પર્વત પાટિયાથી પૂણા પાટિયા તરફ જતા કડોદરા ઝોલવા ખાતે રહેતી ઉષા શેટ્ટીના હાથમાંથી બાઇકરો રોકડા રૂપિયા તથા અગત્યના ડોક્યુમેન્ટ મુકેલ પર્સ ઝૂંટવી ભાગી છૂટ્યા છે. તો ઉમરા પોલીસ મથકની હદમાં સિટીલાઇટ દિવ્યપથ બિલ્ડિંગ પાસેથી પસાર થતા સિટીલાઇટ ખાતેના ભગવતી આશીષ એપાર્ટમેન્ટમાં રહેતા મગધરાજ સોનીના ગાળામાંથી પણ બાઇકરો સોનાની 2,15,000ની કિંમતની ચેન ઝૂંટવી ભાગી છૂટ્યા છે. જ્યારે ઉમરાની હદમાં જ વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થતી સૈનિકા પટેલના બાઇકરો રોકડા રૂપિયા મોંઘાદાર મોબાઈલ ફોન તથા બ્રાન્ડેડ ચશ્મા સહિતની મતા મુકેલ પર્સની ચીરઝડપ કરી ભાગી છૂટ્યા છે. હાલ તો તમામ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી બાઇકર ગેંગની ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે. અઝર પોલીસે ડિટેન્ટ બન્યું.